ફિગર્સ આજે આપણે શું બનાવ્યું છે જુઓ તમે આ કેન્યા વાળા તો બધા યાદ કરશે આ છે જામ કેક જામ ટાર્ટ્સ જેના ઉપર આપણે જામ લગાડતા આપણે લગાડતા હતા આ કોકોનટ હજી પણ આપણે લગાડીએ છીએ અમે લોકો આજની તારીખમાં પણ પ્લમ જામ લગાડીને કોકોનટ લગાડીને આ કેક બનાવતા હોઈએ છીએ તો જામ કેક જોવાની આ રેસીપી એકદમ પરફેક્ટ પ્રોપર માપ સાથે એનું એડજસ્ટ કરીને કારણ કે ઓસ્ટ્રેલિયાના લોટને અલગ જ દૂધ જોતું હોય છે કેન્યાના લોટમાં આપણે એક કચોરું નાખતા હતા ને ઓસ્ટ્રેલિયાના લોટમાં પોણા બે કચોરા જેટલું લોટ જોઈએ છે એ અમે રેક્ટિફાઈ કરી કરી સાસુ વહુ દાદી સાસુ બધા ભેગા કરીને એમ કીધું હવે આ માપ બરાબર થાય છે આ માપ તમે ખાસ જોજો મારી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો બીજા બીજાને કહેજો આ વસ્તુ બહુ ફાઇન થતી હોય છે તો જામ કેકની રેસીપી આપણે આગળ આગળ જોઈએ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈફ ઇન ઓસ્ટ્રેલિયા વિથ બીના મોદીમાં અને બીજાને પણ કહેજો યુટ્યુબમાં આપણા ફેમિલીને મોટું મોટું કરજો વધારે ને વધારે અને ઇન્ડિયામાં ભારતમાં કદાચ કોઈની પાસે ઓવન ન પણ હોય ક્યાંય પણ કોઈ પણ કન્ટ્રીમાં ઓવન ન હોય તો તમે કોશિશ કરજો કે શું કહેવાય કે સગડી ઉપર છે કે સ્ટવ ઉપર છે કે ગેસ ઉપર છે ધીમા તાપે કરીને આનો એમને એમ કેક બનાવશો ને તો પણ બહુ જ સરસ થશે પરફેક્ટ માપ છે વેજીટેરિયન કેક થશે આ આની અંદર એગ્સ નથી પડતા પણ કેક બહુ જ સરસ થાય છે તમે જરૂરથી બનાવજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો આગળ આગળ જોઈએ આપણે કેક કેવી રીતના બનાવી ચાલો ત્યારે જુઓ તમે ઓલરેડી આપણા કેક્સ કેટલા ફાઇન ઉતરી ગયા છે આ ઉતરવા માંડ્યા છે ગરમ ગરમ કેક છે ઓવનનો પણ તમને સિનેરિયો દેખાડું કે ઓવનમાં પણ જો આપણા બીજા બેક થાય છે આ ગરમા ગરમ ઓવન એમાં પણ બેક થાય છે ચાલો આગળ જોઈએ જામ લગાડવાની પદ્ધતિ થી ચાલો ત્યારે તો આપણને લાગતી જામ ટાર્ટ્સમાં જેટલી લાગતી વસ્તુઓ આ બધી જોશે એમાં મેં લીધી છે એક આપણા જામ ટાર્ટ્સ માટે એક કિલો માટેનો સેલ્ફ રાઇઝિંગ ફ્લાવર જોશે તો એક કિલો આપણે એક પેકેટ સેલ્ફ રાઇઝિંગ ફ્લાવર લઈ લીધું છે મેં સેલ્ફ રાઇઝિંગ ફ્લાવર એની અંદર જોશે ત્રણ કપ ખાંડ ત્રણ કપ ઝીણી વ્હાઈટ ખાંડ ત્રણ કપ મેં લીધો છે આ એમાં હું નાખીશ વેનિલા એસેન્સ માપથી એના જે પ્રમાણે આપણને તમને ભાવતું હોય એ પ્રમાણે એક ચમચી જેટલું વેનિલા એસેન્સ નાખીશ જોઈતા પ્રમાણે યલો કલર ફૂડ કલર છે એ નાખીશ એટલે આપણને એ જોશે જોઈતા પ્રમાણે યલો ફૂડ કલર પછી એમાં જોશે 500 ગ્રામ બટરનું એક પેકેટ લીધું છે હું એમાં થોડું કે એક ચમચા જેટલું વધારે નાખીશ એની ઉપર કારણ કે અહીંયાના લોટમાં ઓસ્ટ્રેલિયાના લોટમાં ફરક હોય છે કેન્યાના લોટમાં 500 ગ્રામનું થઈ જતું હતું 500 ગ્રામ હોય તો કેન્યાના લોટમાં બહુ માપ ફરક હતો એ માપને ફરક કરતાં કરતાં રેસીપીસ ટ્રાય કરતાં કરતાં આ માપ અમને લોકોને બરાબર લાગ્યું છે તો જામ ટાર્ટ્સ માટે જામ કેક માટે કે સાદા કેક માટે બિસ્કિટ રેગ્યુલર ખાવા માટે અહીંયા આગળ જોશે 500 ગ્રામથી હું એક ચમચો જેટલું વધારે બટર નાખી દઈશ બેકિંગ પાવડર જોશે આ બેકિંગ પાવડર છે 3 ચમચી બેકિંગ પાવડર એ ચમચી મેં લીધી છે આ તો 3 ચમચી આમાં બેકિંગ પાવડર મેં લઈ લીધો છે અને એની જોડે 1/2 ચમચી સોડા બાયકાર 3 ચમચી બેકિંગ પાવડર 1/2 ચમચી સોડા બાયકાર એ લઈ લીધું છે 2 ચમચા જેટલું કોપરું નાખીશ કોપરું દૂધ પી જતું હોય એટલે વધારે નથી નાખતી હોતી 2 ચમચા જેટલું ઓપ્શનલ છે નાખવું હોય તો નાખજો નહીં નાખવું હોય તો કંઈ વાંધો નહીં અને મેં પહેલાં અમે 1 કચોરું દૂધ લેતા અહીંયા આગળ આ લોટની અંદર 1 કચોરું નથી જોતું 1.25 કચોરા જેટલા 1.5 કચોરાની ઉપર મેં આ દૂધ લઈ લીધું છે કચોરાનું માપ છે આ આ કચોરાનું માપ છે આ કચોરાનું માપ છે નોર્મલ કચોરું જ છે એમાં તમે 1.25 કચોરું કે 1.5 કચોરું દૂધ જોઈ જશે એટલે એ ગરમ કરવાનું છે તો હવે આપણે દૂધને ગરમ કરશું અને આપણે કેક કેવી રીતના કરીએ છીએ એ જોઈએ પણ કેક ઉપર લગાડવા માટે પ્લમ જામ જોશે એટલે મેં લઈ લીધું છે પ્લમ જામ અને થોડું આપણે હીટ કરશું એ હું તમને આગળ આગળ બતાડીશ કેવી રીતના પણ પ્લમ જામ જોશે અને એની ટ્રે હોય છે આ આ બધી એની ટ્રે છે આ બધી ટ્રેમાં હું એકસાથે પાથરી દઈશ એ પણ આપણે પછી ફોટા એ પણ આપણે પછી આગળ જોઈએ છે કેવી રીતના છે ચાલો તો આપણે કેકની તૈયારી કરીએ પહેલાં કરી નાખશું દૂધ ગરમ આ જે રેસીપી છે એ કેન્યાની રેસીપી છે કેન્યાના એક એક જણાને ખબર હશે કે આ જામ ટાર્ટ્સ જામ કેક કે જામવાળા ટોપરાવાળા કેક એ બધાના ઘરે લગભગ બનતા જ હતા અને અમે પણ વર્ષોથી બનાવતા આવીએ છીએ તો એ રેસીપી હું તમારી જોડે શેર કરું છું મારી પાસે ઘણી બધી કોમેન્ટ છે કે અમારા પેરેન્ટ્સ કેન્યાથી હતા મમ્મી બનાવતા
ઘરે બનતું તો તમે જુઓ આ બધી જૂની રેસિપીઝ પાછી પાછી યાદ કરવા જેવી છે કે આ બધી રેસિપીઝ હજુ હજુ પણ બને જ છે. આ તો વસ્તુ બધાના ઘરમાં બને જ છે. તો આપણે લઈ લીધું છે બટર, એની સાથે આપણે આ બટર પણ લઈ લઈશું. મેં તમને કીધું એમ એક ચમચો બીજો બટર હું લઈ લેતી હોઉં છું એટલે એ પણ બટર લઈ લીધું છે. કાગળનું રહેલું બટર પણ આપણે બધું લઈ લઈશું, માપમાં કંઈ ફરક ના પડે. તો આપણું આ દૂધ એટલું ગરમ થઈ ગયું છે. જો તમે દૂધ એટલું આપણે ગરમ કરી લીધું છે, આ કેક બહુ સરસ થતા હોય છે. આ વિડીયો મારો જે પણ જોતા હોય છોકરાઓ માટે આ કેક જરૂર બનાવજો, બહુ જ સરસ થતા હોય છે. એ સાથે આપણે એમાં નાખી દઈશું 3 કપ ખાંડ, જે આપણે માપ બતાવ્યું હતું એ આ કપનું માપ હતું. આ કપ નોર્મલ કપ છે, આ 3 કપ ખાંડ મેં લીધા હતા. તો નોર્મલ કપ ખાંડ, એની અંદર બેકિંગ પાવડર, સોડા બાયકાર્બ, એની અંદર ટોપરું, કાળી દ્રાક્ષ ખાસ જોશે. કાળી દ્રાક્ષ જેટલી વધારે હોય એટલું ફાઇન લાગે, એટલા કેક સરસ થાય. મારા પાસે એટલી છે, હું આ બધું લઈ લઈશ. કાળી દ્રાક્ષ આપણે નાખશું, એની અંદર આપણે નાખશું આ પહેલાં થતા હતા જીકોમાં, જીકોની અંદર પણ આ બિસ્કિટ્સ થતા હોય છે. તો તમારી પાસે જીકો હોય, જીકો કેન્યાવાળાઓને વધારે ખબર હશે. જીકો એટલે કે એક જાતનો સઘળો બનાવેલો છે, પતરાનો સઘળો જેમાં 4 લેયર્સ હોય અને કોલસા નાખે. કોલસાથીને પિઝા પણ થાય અને બિસ્કિટ્સ પણ થાય. કેન્યા આફ્રિકાવાળાઓને બધાને ખબર હશે. તો મેં 1 ચમચી લઈ લીધું છે કલર, અને 1 ચમચી મેં લઈ લીધું છે વેનિલા એસન્સ. 1 ચમચી કલર લીધો છે પણ થોડો એવો વધારે નાખું છું, મને થોડા, એટલે એ તમારા માપ પ્રમાણે, તમને જેમ ભાવતું હોય એ પ્રમાણે તમે કરી શકો. હવે આની અંદર આપણે આ બધું દૂધ નાખી દઈશું, એમાં જશે આ દૂધ. ગરમ ગરમ દૂધ નાખ્યા પછી એને ફીણવાનું રહેશે, આ બધું મિક્સ કરી દેવાનું. આ કેક જરૂર જરૂર બનાવજો, બહુ સરસ થતા હોય છે. સાવ સહેલા છે, ઇઝી છે, છોકરાઓને બહુ જ ભાવશે. આપણે જેમ આગળ જોશું એમ આપણને ખબર પડશે કેવી રીતના છે. બટર મેલ્ટ થવું જોઈએ, બટર મેલ્ટ હશે તો તરત જ મેલ્ટ થઈ જશે. ખાંડ ઝીણી લેવી અને વ્હાઈટ હોય તો વધારે સારું. તો આ પ્રમાણે આખું બધું મિક્સ કરી દેવાનું છે. બટરને આ બધું સરખી રીતના મેલ્ટ થઈ જવું જોઈએ. બટર સાથેની રમત છે આ, ગમત રમીએ, ખબર છે ને, લગ્ન વખતે વીંટી માટેની જે ચડસા ચડસી હોય ને, એવી લગ્નની વીંટીને ગોતવાના હિસાબથી ગોતવાની કે આ મળી ગઈ વીંટી. આ કેક બહુ ફાઇન થતા હોય છે, બહુ જ સરસ થતા હોય છે. મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરજો. બીજા બધાને પણ કહેજો જે જે છે એ લોકોને કે એમાં સબસ્ક્રાઇબ કરે ને આપણા ફેમિલીમાં જોઈન થાય. એ સાથે હું આ નાખી દઈશ. આ એકદમ ફ્રેશ લોટ છે એટલે મને કંઈ ચાળવાની જરૂર નહીં પડે, અહીંયાનો લોટ સારો જ આવતો હોય છે. અને હું રાખી મૂકીશ 1 કલાક જેવું, એટલે 1 કલાકમાં એકદમ સરસ એનું મિક્સ થઈ જશે અંદર. આ આપણી એક થશે બેક ડીશ. આજે તળેલું નથી, આજે ગેસ નથી, આજે ઓવન છે અને આપણી બેક ડીશ છે. બધી જૂની યાદો બધી તાજી થશે. ઘણા બધાને ખબર પડશે કે આ ડીશ કેમ બનાવાય છે. આ જેટલું મિક્સ થઈ ગયું છે એવી રીતના મિક્સ રહેશે. નાને પછી હું હમણાં ઢાંકીને રાખી દઈશ 1 કલાક જેવું. આ બધું પી જશે, જેટલું દૂધ છે એ બધું દૂધ પીવાઈ જશે. તમે જુઓ કેવું ફાઇન મિક્સ થઈ ગયું, બટર પણ અંદર જ મિક્સ થઈ ગયું છે. હેલ્ધી બી ખરું, કારણ કે આ ખાવામાં પણ ફોરા હોય છે. આ ઘરના બિસ્કિટ થશે એટલે ઘરના બિસ્કિટ ખાવાની મજા ઓર જ હોય, બહુ મજા આવશે ખાવાની. જો આને આપણે મિક્સ થઈ ગયું ઓટોમેટિકલી, કારણ કે બટર આપણું મેલ્ટ હતું. ટોપરું બહુ બધું નહીં નાખતા, ટોપરું નાખો તો એ બધું દૂધ પી જાય છે એટલે હું ટોપરું ઓછું નાખું છું. કેન્યાનો લોટ અને ઓસ્ટ્રેલિયાના લોટમાં ઘણો બધો ફરક છે. તો આપણું આ મિક્સ થઈ ગયું છે. હવે આપણે આને રહેવા દઈશું 1 કલાક જેવું. 1 કલાક પછી આપણે બનાવીએ કેક, જોઈએ આપણા કેક કેવી રીતના થાય છે. ચાલો, તો આ પ્રમાણે આપણો આ લોટ તૈયાર છે. હવે આ લોટના આપણે, મેં આટલું ઘી ગરમ કરી લીધું છે. આ ઘી ગરમ કરેલું છે એનાથી હું આ બધી ટ્રેને ટ્રે ઉપર બધા ઉપર લગાડી દઈશ આ ઘી.
એટલે ઉફાડવામાં તરત જ. આની અંદર કપ્સ હોય તો કપ્સ પણ સારા પડે, કપ્સ પણ ચાલે. અને આ તમને યાદ હોય તો કેન્યા વાળાઓને બધાને ખબર છે કે જીકો પીઝા ઉપર પણ ઓલા બિસ્કિટ્સ, ઘરના બિસ્કિટ્સ, સૂટ બિસ્કિટ્સ બધા બનતા. અમે પણ જીકો પીઝામાં પણ બનાવતા, પણ હવે અહીંયા તો ઓવનમાં. અને ઓવન ન હોય તો તમે સ્લો ગેસ ઉપર કોઈ એવી રીતના રાખીને, આ માપ એકદમ સરસ છે તો કેક બનાવવામાં એકદમ સહેલું પડશે. ઈ સાથે આપણે આ નાના નાના બધા કેક્સ આને મિક્સ કરી લેશું. જો તમે તમે જ્યારે જોયું હતું ત્યારે એમાં દૂધ નાખેલું હતું અને સૌ ઢીલો હતો, મેં એને એકાદ કલાક જેવું રહેવા દીધું છે તો સાવ માપ થઈ ગયું છે, એકદમ બધું દૂધ પીવાઈ ગયું છે. કેન્યાના લોટમાં અમે એક કચોરું નાખતા હતા, અહીંયાના લોટના અંદર બહુ પી જાય છે, કોરા ના થઈ જાય એટલે હું પોણા બે કચોરા જેટલું નાખું છું. તો આ રેસીપી એકદમ સરસ છે, જો બને તો બધાને બીજાને પણ કહેજો કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરે. અને તમે આ જો આ બધા આવી રીતના આપણા વળતા જશે અને મૂકતા જશો. આ બધી ટ્રે હું આવી રીતના ભરી લઈશ. આવી જ રીતના પીપી વાળા કપ કેક પણ થાય છે, એ પીપી વાળા કપ કેક નું માપ અલગ હોય છે એટલે એ પણ હું તમને બતાડીશ. તો આ બધા આવી રીતના ભરાઈ જશે. તો આપણે આ બધા 200 ડિગ્રી ઉપર મેં તપાવ્યો છે ઓવન, અને 180 ડિગ્રી ઉપર આ બધા બેક થશે. એટલે આપણે આગળ જોઈએ બેક થઈને કેવી રીતના થાય છે. આવી રીતના હું આ બધી ટ્રે ભરી લઈશ અને બેક કરી નાખીશ. પછી આપણે જોઈએ જામ લગાડવાનું અને બેક થયેલા. હવે આપણે જે આ જામ છે એને તમે જુઓ, આપણે ઢીલું કરી નાખ્યું, જરાક સેજ ગરમ કરી નાખવાનું, પાણી નથી નાખવાનું, એમને જ જરાક એવું ગરમ કરી નાખશો એટલે આવું ઢીલું થઈ જશે. પછી એને આવી રીતના લગાડવાનું. આની અંદર ખાંડના ભાગના હિસાબે તમારે જામ આવે તો મીઠાશ આવે તો ખાંડનું એડજસ્ટ કરવું હોય તો તમે કરી શકો. આ જ હશે આવી રીતના આમાં, અને આ જો તમારું એકદમ સરસ થતા હોય છે. જરૂર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આવી આવી રેસીપીઝ ઘણી એક્ઝેક્ટ જોવા મળશે. ઘણા બધાને આમાં પોતાના મમ્મી પપ્પાની યાદ પણ આવી જશે, કેન્યાવાળા હશે એને કે મમ્મી બનાવતા પપ્પા. મારે કોમેન્ટ્સમાં બહુ બધું છે એ કે મમ્મી બનાવતી પપ્પા બનાવતા બધા બનાવતા અમને બહુ યાદ આવી જાય. તો આવી રીતના આ બધા જામ કેક્સ આપણે લગાડી દેશું. અને બીજી વસ્તુ એ પણ છે, આવી રીતના આ બધા લગાડાશે અને પાછળના પણ તમે જુઓ એકદમ પ્રોપર બેક થઈ ગયા છે, એટલે બેક પણ એકદમ સરસ થઈ જાય. અમે આ પીપી તમને છોકરાઓ માટે નાખવી હોય અલગ અલગ કલરની, તો જ્યારે થતા હોય જ્યારે મૂકવાના હોય તમે જ્યારે લોટ મૂકો તેની ઉપર આ સ્પ્રેડ કરી નાખવાની, એટલે ઈ પીપી વાળા કેક પણ થાય. અલગ અલગ વેરાયટી છોકરાઓને ગમે, કોઈ વાર ઓલી શું હોય છે સ્માર્ટીસ હોય છે એવું બધું કઈ નાખતા હોય છે તો એવું બધું નાખીને પણ કરાય. તો આ પ્રમાણે આવી રીતના આપણી આ બધી આવી આપણા કેક તૈયાર થઈ ગયા છે. એકદમ સરસ લાગે. આ તમે પ્રેઝન્ટેશનમાં મૂક્યો હોય, કોઈને ગિફ્ટ દેવામાં, કીટી પાર્ટીમાં, ગમે એમાં, એઝ અ બિઝનેસ તરીકે હું ઓલવેઝ કહેતી હોઉં છું, તમે આ ગમે એમાં મૂકો, બધામાં બહુ જ સરસ લાગે, ખાવામાં બહુ સરસ થતા હોય છે. આ હું તમને ખાસ બતાડું, મારી કુંજ કે આ તમે મમ્મી ખોલીને ખાસ બતાડો. જુઓ એકદમ જારીવાળા વેલ બેક, આ ધોળા ધોળા નહીં કાઢી નાખવાના. અમુક જણાના બહુ ધોળા ધોળા હોય, અમારા દીપકના તામ પણ તમે જોઈ લીધું, તમને ખબર પડી ગઈ લાલચ જોઈએ એટલે લાલચ કરવા પડે, ને કરી મને ક્યાંય મૂક્યો ને, એટલે આવી રીતના થશે. અને એમાં દ્રાક્ષ ખાસ નાખજો, અને તમારે જે પણ પ્રમાણે બનાવવા હોય એ પ્રમાણે તમે બનાવી શકો. આ રેસીપી સાથે આપણો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. નવી નવી બીજી નવી રેસીપી સાથે આપણે જલ્દી જલ્દી પાછા મળશું. ત્યાં સુધી જય અન્નપૂર્ણા માં જય હિન્દ, જય માતા દી. મહિલા પાછા જલ્દીથી.